ओम श्री कृष्ण परमात्मने नमः। श्रीमद् भागवत कथा रहस्य अने दृष्टांत। आपने अगाउ जोयु के दक्ष प्रजापति अने प्रसूति ने त्यां 16 कन्याओ थई छे, तेमाथी 13 तेने धर्म ने, एक अग्नि ने, एक पितृगण ने अने 16मी सती शंकरजी ने आपी छे। धर्मनी 13 पत्नीओ बतावी छे। तेना नाम छे श्रद्धा, दया, मैत्री, शांति, तुष्टि, पुष्टि, क्रिया, उन्नति, बुद्धि, मेधा, लज्जा, तितिक्षा अने मूर्ति। धर्मना 13 लग्नों थया। आ 13 सद्गुणों ने जीवन में उतारो तो धर्म सफल थाय। आ 13 गुणों साथे लग्न करशो तो प्रभु मळशे एवं श्रीमद भागवत कहे छे। धर्मनी पहली पत्नी श्रद्धा। ईश्वर में श्रद्धा राखीए, धर्मनी प्रत्येक क्रिया श्रद्धा थी करिए। श्रद्धा दृढ़ तेटली भक्ति दृढ़, दृढ़ श्रद्धा भक्ति थी, दृढ़ प्रेम थी जड़ पण चेतन बने छे। मैत्री, जीव मात्र प्रत्ये मैत्री राखीए। श्रीधर स्वामीए कहू छे के सर्व प्रत्ये मैत्री करवी ए शक्य नथी। सर्व साथे मैत्री न थाय तो वांधो नहीं, पण कोई साथे वेर न करो। वेर न करे ए मैत्री कर्या बराबर छे। धर्मनी 13मी पत्नी छे मूर्ति, अने तेना घेर नर नारायणनुं प्रागट्य थयुं छे। नारायणना माता पिता मूर्ति अने धर्म छे। मूर्ति में प्रेम राखो, मूर्ति ने माता अने धर्म ने पिता माने एने त्या नारायणनो जन्म थाय छे। बद्री नारायण भगवान मूर्ति देवी ने वर्ष में एक वार मळवा जाय छे। धर्म पिता छे, मूर्ति माता छे। बराबर धर्मनु पालन करिए तो घेर नर नारायण प्रगट थाय छे। दक्ष प्रजापतिनी नानी कन्या सतीनु लग्न शिवजी साथे थयुं छे। सतीना घेर संतति थई नहीं। दक्ष प्रजापतिए शिवजीनु अपमान कर्युं, एटले सतीए पोतानुं शरीर दक्षना यज्ञमां बाळी दीधुं। भगवान शंकर महान छे, सचराचर जगतना गुरु छे। ज्ञानेश्वरे ज्ञानेश्वरीमां कह्युं छे કે જગતમાં જેટલા ધર્મ સંપ્રદાય છે તેના આદિ ગુરુ શંકર છે। ગુરુ કર્યા વગર રહી ન શકાય। સર્વ મંત્રના આચાર્ય શિવજી હોવાથી શિવજીને ગુરુ માની મંત્ર દીક્ષા લેવી જોઈએ। વિદુરજી પૂછે છે, સર્વથી શ્રેષ્ઠ એવા શિવજી સાથે દક્ષ પ્રજાપતિએ વેર કર્યું તે આશ્ચર્ય થાય છે। આ કથા અમને વિસ્તારથી સંભળાવો। મૈત્રેયજી બોલ્યા છે, પ્રાચીન કાળમાં પ્રયાગરાજમાં મોટું બ્રહ્મસત્ર થયું છે। ત્રિગ્રહીનો યોગ થાય ત્યારે કુંભ થાય છે। ગરુડ અમૃત લઈ જતા હતા ત્યારે ચંદ્ર, સૂર્ય અને ગુરુ એ ત્રણેય અમૃત કુંભનું રક્ષણ કર્યું છે। જ્ઞાન અને ભક્તિ મળે છે ત્યારે માનવ સમાજમાં સુખ શાંતિ પ્રાપ્ત થાય છે। પ્રયાગરાજમાં હરિયર સાથે બેસે છે, ત્યાં વેણી માધવ છે અને સોમનાથ મહાદેવ છે। જે ક્ષેત્રમાં હરિયર સાથે બિરાજે છે તેનું મહાત્મ્ય વિશેષ છે। પ્રયાગરાજમાં મોટું બ્રહ્મસૂત્ર થયું છે। સભામાં શિવજી અધ્યક્ષ સ્થાને છે। દેવોએ આગ્રહ કર્યો એટલે અગ્રસ્થાને બેઠા છે। તે વખતે દક્ષ પ્રજાપતિ ત્યાં આવ્યા છે। જ્યાં બેઠો હોય ત્યાં ભક્તિ કરે તે ઉત્તમ ભક્ત। શિવજી ભગવાન નારાયણના ધ્યાનમાં લીન છે। સભામાં કોણ આવ્યું ને કોણ ગયું તેનું કશું ભાન નથી। દક્ષ ત્યાં આવ્યા, બીજા દેવોએ ઊભા થઈને માન આપ્યું, શિવજી ઊભા થયા નહીં। બધાએ માન આપ્યું પણ શિવજીએ માન ન આપ્યું, તેથી દક્ષને
બહુ ખોટું લાગ્યું. તે વખતે ક્રોધમાં દક્ષે શિવજીની નિંદા કરી છે. દક્ષને ક્રોધ આવ્યો અને ક્રોધમાં તે શિવજીની બરાબર નિંદા કરવા લાગ્યો. શ્રીધર સ્વામીએ નિંદામાંથી સ્તુતિનો અર્થ કર્યો છે. આ નિંદાના વચનોમાંથી પણ શિવની સ્તુતિરૂપ અર્થ કાઢવો જોઈએ. ભાગવત ઉપર 30-35% ટીકાઓ મળે છે. તે સૌમાં પ્રાચીન ટીકા શ્રીધર સ્વામીની છે. ભગવાનને તે બહુ ગમી છે. શ્રીધર સ્વામીની ટીકા ઉપર માધવરાવની સહી છે. શ્રીધર સ્વામીએ જે લખ્યું તે બધું જ મને માન્ય છે. બીજી ટીકાઓમાં કોઈએ સંપ્રદાયનો દુરાગ્રહ કર્યો છે, કોઈએ અર્થની ખેંચતાણ કરી છે. શ્રીધર સ્વામીએ કોઈ સંપ્રદાયનો દુરાગ્રહ કર્યો નથી. શ્રીમદ ભાગવત ઉપરની સૌથી ઉત્તમ ટીકા શ્રીધર સ્વામીની માનવામાં આવે છે. તેઓ નૃસિંહ ભગવાનના ભક્ત હતા. હરિ ઓમ.